હેલો ફ્રેન્ડ્સ, જાનુ ધ કિચન હાઉસમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું વેજ બર્ગર. હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો ચાલો જોઈ લઈએ આપણે રેસીપી. સૌ પ્રથમ આપણે બર્ગરની ટિક્કી બનાવવાની છે. સૌ પ્રથમ આપણે બર્ગરની ટિક્કી બનાવવાની છે. તેના માટે એક પેનમાં આપણે 2-3 ચમચી જેટલું તેલ લેવાનું છે. તેલ આવી જાય એટલે એમાં આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું છે. જીરું આવી જાય એટલે આપણે એમાં 2-3 ચમચી આદુ મરચાં લેવાના છે. તેને સરસ રીતે સાતડી લેવાના છે. ત્યારબાદ તેમાં આપણે 1 વાટકી જેટલું ખમણેલું ગાજર છે તે એડ કરવાનું છે. તેને સરસ રીતે સાતડી લેવાનું છે. તમે અહીંયા ફણસી પણ લઈ શકો છો જો બાળકોને ભાવે તો. ત્યારબાદ 2 ચમચી જેટલા કેપ્સિકમ છે તે એડ કરવાના છે. ત્યારબાદ 1 વાટકી જેટલા લીલા વટાણા છે બાફેલા તે એડ કરવાના છે. તે કાચા નથી લેવાના, બાફીને લેવાના છે. બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. ધીમે ધીમે મિક્સ કરતું જવાનું છે. હવે આપણે એમાં મસાલા કરશું. 5 ચમચી જેટલી આપણે હળદર એડ કરવાની છે. 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનો છે. તીખાસ તમે વધઘટ કરી શકો છો. 5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે. 1 ચમચી જેટલું શેકેલું જીરું પાવડર એડ કરવાનો છે. તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. 5 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરવાનો છે. 5 ચમચી જેટલો બ્લેક પેપર છે તે એડ કરવાનું છે. બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. જે બહારના બર્ગર હોય તેવું જ બને છે આ. તમે જરૂર એકવાર ટ્રાય કરજો, બાળકોને તો ખૂબ જ ભાવશે. 1 વાટકી બાફેલા બટેકા છે, મેશ કરીને રાખેલા છે, તે એડ કરવાના છે. તમે કેળા પણ લઈ શકો છો કાચા. જે અનુકૂળ હોય તે આમાં એડ કરી શકો છો. બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો સરસ મજાનો માવો તૈયાર થઈ ગયો છે. 1 વાટકી જેટલી કોથમીર એડ કરવાની છે. થોડીક આગળ પડતી લેવાની છે કોથમીર. તમે જોઈ શકો છો સરસ કલર લાગે છે. એનો દેખાવ પણ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે તેને એક બાઉલમાં લઈ લેશું. થોડુંક તેને ઠંડુ થવા દેવાનું છે. ત્યાં સુધીમાં આપણે જે સ્ટોરી બનાવવાની છે બનાવી લેશું. આપણે 1 વાટકીમાં 2 ચમચી મેંદો લેવાનો છે અને 2 ચમચી ચોખાનો લોટ લેવાનો છે. થોડુંક પાણી એડ કરી થોડીક ઘટ સ્લરી બનાવવાની છે. પાણી ધીમે ધીમે એડ કરવાનું છે. રાખવાનું રહે તેનું ધ્યાન રાખવાનું છે. થોડી ઘટ રાખવાની છે. તમે જોઈ શકો છો બહુ પતલી નહીં ને બહુ ઘાટી પણ નહીં તેવી રાખવાની છે. હવે આ ઠંડુ થઈ ગયું છે મિશ્રણ આપણું. તેમાં રેડ ક્રમ્સ છે તાજા તે એડ કરવાના છે. જરૂર લાગે તેટલું નાખતી જવાનું છે બ્રેડ ક્રમ્સ. બધું મિક્સ કરવાનું છે. બાઇન્ડિંગ આવે એટલે તેટલું આપણે રાખવાનું છે બ્રેડ ક્રમ્સ. હવે આથી આપણે ટિક્કી વાળી લેશું.
તમને મારી રેસિપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને મને કોમેન્ટ કરજો અને જરૂર ટ્રાય કરજો. ટિક્કીનો આ દેખાવ ખૂબ જ સરસ આવે છે. હવે જે સ્ટ્રોબેરી બનાવેલી છે તે તેના ઉપર રાખશું આપણે. સરખી રીતે અપ્લાય કરવાની છે અને બ્રેડ ક્રમ્સ છે તેમાં આપણે રાખી દઈશું. બ્રેડ ક્રમ સારી રીતે આપણે કોટિંગ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો ટિક્કી વળાઈ ગઈ છે. કેવી રીતે બધી ટિક્કી આપણે તૈયાર કરી લેશું. હવે એક પેનમાં આપણે 5-6 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. ટિક્કીને આપણે સેલો ફ્રાય કરવાની છે. બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે સેલો ફ્રાય કરશું. હવે તેને પલટાવી દઈશું. તમે જોઈ શકો છો તેનો કલર બ્રાઉન થઈ ગયો છે. બંને બાજુ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે ટિક્કીને શેકવાની છે. હવે આ ટિક્કી તૈયાર થઈ ગઈ છે. હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું. હવે આપણે એક કેક બનાવવાનું છે. એક વાટકીમાં આપણે 2 ચમચી મેયોનીઝ લેવાનું છે અને 2 ચમચી ટમેટા સોસ લેવાનો છે. સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. તમે અહીંયા ગ્રીન ચટણી પણ લઈ શકો છો. હવે એક પેનમાં આપણે 1 ચમચી બટર લેવાનું છે. જે બર્ગરના બન છે તેને આપણે શેકી લેવાના છે. તમે અહીંયા ઘી પણ લઈ શકો છો. બટરનો ટેસ્ટ તો ખૂબ જ સરસ આવે છે, બાળકોને ખૂબ જ ભાવશે. તેમી આજ ઉપર આપણે તેને શેકી લેવાના છે. બર્ગરના બન શેકાઈ ગયા છે. હવે તેને આપણે એસેમ્બલ કરશું. જે ડીપ બનાવેલું છે તે અપ્લાય કરવાનું છે. ત્યારબાદ તેમાં કોબીજના પાન એડ કરવાના છે. તેના ઉપર આપણે થોડું ડીપ અપ્લાય કરશું. જે બનાવેલી ટિક્કી છે તેના ઉપર મૂકશું આપણે. ટમેટાની સ્લાઇસ છે તે મૂકવાની છે. ડુંગળીની સ્લાઇસ મૂકવાની છે આપણે. તેના પર આપણે ચીઝની સ્લાઇસ મૂકશું આપણે. તમે બટેકાની સ્લાઇસ પણ લઈ શકો છો. બર્ગરનું ઉપરનું બન છે તેના પર આપણે અપ્લાય કરી દઈશું. જે ડીપ બનાવેલું છે તેની ઉપર આપણે મૂકી દઈશું. સ્ટીકથી આપણે અંદર લગાવી દઈશું. તો તૈયાર છે આપણા વેજ બર્ગર. તો કેવી લાગી અમારી રેસીપી તે જરૂરથી લાઈક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને જરૂર ટ્રાય કરજો. બાળકોને ખૂબ જ ભાવશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.